રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ ઉપર લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ભાદેરના પાટીદાર એવા જીવનભાઈ છગનભાઈ સાંગારીનું તેમની વાડીએ સાંજના સમયે અપહરણ કરીને કરણપીર હત્યા કરીને વંથલી ગામ પાસે મૃતદેહ નાખવામાં આવેલ મૃતક એવા જીવનભાઈ છગનભાઈ સાંગારીનું આજરોજ ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલ લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવનના પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સમસ્ત પાટીદાર સમાજના અગ્રણી હોદ્દેદારો, આગેવાનો, રાજકીય નેતાઓ, મંત્રી જેવા જયેશભાઈ રાદડિયા તથા પૂર્વ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય પ્રવીણ માકડિયા, લલિત વસોયા, ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય શ્રી જયસુખભાઈ ઠેસિયા જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાદર ગામે જે દુઃખદ ઘટના બની છે અને જીવનભાઈ સાંગાણીનું એમાં અવસાન થયેલ છે, આ ઘટનાને સમગ્ર પટેલ સમાજ સાથે સાથે અન્ય સમાજો પણ આ ઘટનાને વખોડી કાઢીએ છીએ અને આજે સ્વર્ગસ્થ જીવનભાઈના આત્માની શાંતિ માટે આજે ધોરાજી પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યાની અંદર જ્ઞાતિજનો અને અન્ય સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહીને આવી ઘટનાઓ વારે વારે ન બને માટે આજે પ્રાર્થના સભાની અંદર ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે આવનારા દિવસોની અંદર એક તો આવી ઘટના ક્યાંય ન બને અને જે લોકો અત્યારે ગુંડાગીરી કરી રહ્યા છે એને જંગાતો જવાબ આપવા માટે તંત્ર પણ કામે લાગી ગયું છે અને વહેલામાં વહેલી તકે આવા લોકોને સજા થાય એ માટે તંત્ર કામ કર્યું છે. સમાજના સૌ લોકો આવી ઘટનાને વખોડી કાઢી અને એક સંગઠનના ભાગરૂપે સૌ સાથે કામ કરીને કરશું તો કાયમી આ દેશની અંદર માનવતાથી મોટું કોઈ નથી. આ એક સમાજો કે અન્ય સમાજો માનવતાની દ્રષ્ટિએ જ્યારે તો 100% જે ગુંડાગીરી કરતા હોય એને કોઈ જ્ઞાતિ હોતી નથી, કોઈ જાતિ હોતી નથી અને એની સામે લડવા માટે સૌ સંકલ્પબદ્ધ છીએ અને જીવનભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવી આજે આ પ્રાર્થના સભાની અંદર સૌએ પ્રાર્થના કરી છે.